કદાચ એમએસ ઓફિસ ના ખુલે એટલે આપણે હવે પ્રેક્ટિકલ તરફ જઈએ હાજી ડિનાઇડ ઓન છે અને આપણે એને આપીએ છીએ એપ્લાય આ બતાવે છે વોર્નિંગ કે આ આ યુઝર માટે એમએસ ઓફિસ લોક થવા જઈ રહ્યું છે આપણે યસ આપશું ઓકે ઓકે આપશું બંધ કરશું લોગ ઓફ કરશું અને કમલ જોશીના નામે આપણે લોગ ઓફ લોગિન કરાવશું લોગ ઓફ લોગ ઓફ કર્યા બાદ આપણી પાસે કમલ જોશી યુઝર છે ત્યાં જશું કમલ જોશી સાહેબનું પાસવર્ડ સેવન એઈટ નાઇન આપણે જે બનાવ્યો હતો એ એન્ટર કરે છે મિતેશભાઈ અને આપ જોઈ શકો છો કે હવે લોગિન થઈ ગયું છે અને ત્યાં જઈને ફરીથી એકવાર ટ્રાય એમએસ ઓફિસ ખોલવાની સ્ટાર્ટ પ્રોગ્રામ એમએસ ઓફિસ અને એમાં વર્ડ ક્લોઝ કરશું કેન્સલ પરંતુ તમે જોઈ શકો છો એમએસ ઓફિસ ખુલી નથી રહ્યું જો આ જ યુઝર અત્યારે લોગ ઇન હોય અત્યારે આપણે થોડી વાર વાત કરીએ છીએ પરંતુ તમને જો થોડો ભરોસો ઓછો હોય તો આપણે જોઈએ કે સ્ટાર્ટ પ્રોગ્રામ એમએસ ઓફિસની અંદર પાવર પોઈન્ટ છે એક્સેલ છે કે વર્ડ છે કોઈ પણ સોફ્ટવેર એમએસ ઓફિસ માટે હવે કમલ જોશી સાહેબ જે છે ઓન નહીં કરી શકે દર્શક મિત્રો નાની વસ્તુ છે પરંતુ બહુ જ સોલિડ છે વગર કોમ્પ્યુટર નેટવર્કના એડમિનિસ્ટ્રેટર થયા વગર કોઈપણ કોચિંગ લીધા વગર જો તમે આ વસ્તુ લોકલ કોમ્પ્યુટરમાં કરી દો એની જગ્યાએ નેટવર્કમાં કરવામાં આવે તો આજે ઘણા બધા લોકો ઘણા બધા સોફ્ટવેરનો જે મિસયુઝ કરે છે એ મિસયુઝ બચી જાય છે જેમ કે હું ખાસ કહીશ કે મારી પાસે કોઈ સ્કૂલ છે અને સ્કૂલના છોકરાઓને મારે વિન્ડોઝ મીડિયા પ્લેયરથી રિસ્ટ્રિક્ટ કરવા છે કારણ કે વિન્ડોઝ મીડિયા પ્લેયર મતલબ એક એવો સોફ્ટવેર છે કે જેમાં સોંગ્સ વિડીયોઝ આવું ચાલે છે અને એ નાના એવા બચપન નાના એવા બાળકો જે છે એ આ વિડીયોઝનો મિસયુઝ ના કરે કોઈ ગેમ્સ જે ખાસ કરીને બાળકો રમતા હોય છે એને મારે રિસ્ટ્રિક્ટ કરવા છે એટલે ગેમ્સ તો છે જ પરંતુ જ્યારે હું લોગિન કરીશ ત્યારે મને ગેમ્સ રમવા મળશે પરંતુ અત્યારે જોયું એકવાર ફરીથી આપણે જોઈએ કે સ્ટાર્ટ પ્રોગ્રામ એસેસરીઝ કમલ જોશીના યુઝરની અંદર આપણે અત્યારે લોગિન છીએ સ્ટાર્ટમાં બરાબર છે પ્રોગ્રામ માં જશું આપણે કમલ જોશી સાહેબ જે છે એનું નામ દેખાય છે એ લોગીન છે અને એમએસ ઓફિસમાં એક્સેલ ઉપર ક્લિક કરશું મિતેશભાઈ આપણે અત્યારે એક્સેલ કેન્સલ પરંતુ આપ જોઈ શકો છો આપણે થોડી વાર સ્ક્રીન ને અહીંયા જ રેવા દેશું જેથી આપણને પ્રોપરલી ખ્યાલ પડે કે જોઈ શકો છો કે એક્સેલ ઓન નથી થતું એનો મતલબ એમ કે કમલ જોશી જે છે એમના માટે એક્સેલ ઓફ થઈ ગયું છે

કે હવે સ્ટાર્ટ પ્રોગ્રામ અને એસેસરીઝ તમે જુઓ સ્ટાર્ટમાં જાઓ એમએસ ઓફિસમાં જાઓ એમએસ ઓફિસમાં જઈને હવે એક્સેલ ઉપર ડબલ ક્લિક કરો મતલબ સિંગલ ક્લિક કરો કેન્સલ કરશું દર્શક મિત્રો થોડી જ સેકન્ડોમાં તમારી સામે એક્સેલ ખુલી ગયું છે એનો મતલબ એમ છે કે પર્ટિક્યુલરલી આ વસ્તુ જે છે એ પ્રોપરલી વર્ક કરે છે તમારે કોઈ એક ગ્રુપ ઓફ સોફ્ટવેરને કે કોઈ ગેમને તમારે કોઈ પર્ટિક્યુલર યુઝર માટે બેન્ડ કરવી હોય તો કેમ કરવી આજે એ બહુ જ થોડા સમયમાં આપણે એ જોયું પરંતુ એક વસ્તુ ફરીથી ધ્યાન રાખશું આપણે કમલ જોશી સરના લોગિનમાં ગયા અને આપણે સિક્યુરિટીઝને ફાઇન્ડ આઉટ કરતા હતા નહોતું મળતું ગભરાટ થતી હતી કે ભાઈ કેમ થયું કેમ થયું પરંતુ ફરીથી એક વસ્તુ કોઈ દિવસ નહીં ભૂલીએ જો તમે એડમિનિસ્ટ્રેટર હો કોઈ પણ કોમ્પ્યુટર નેટવર્કમાં લોગિન કરવા માટે તમને પાસવર્ડ આવડતો હોય અને ત્યાં જઈને જ તમે કોઈપણ ગ્રુપ્સ કે યુઝર્સને રિસ્ટ્રિક કરી શકો ખૂબ જ અદ્ભુત વસ્તુ આપણે અત્યારે જોઈ છે જેની અંદર આપણે કોમ્પ્યુટર મેન્ટેનન્સની અંદર આ વસ્તુ જોઈ ફરીથી મેન્ટેનન્સની અંદર આપણે આપણા મેઇન ટ્રેક ઉપર આવીએ યુઝર્સ ગ્રુપ્સ શું છે એ વસ્તુ તો જોઈ જ લીધી છે પરંતુ હું મિતેશભાઈને આજે એક સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે એક વસ્તુ પૂછીશ કે મિતેશભાઈ આ તો કમલ જોશી સરની વાત થઈ હમ આપણે એવું કરવું હોય કે બાયસેકના દરેક યુઝર્સ આ વસ્તુ કરી જ ના શકે તો આપણે વન બાય વન યુઝર્સને એડ કરીને જ આ રીતે ડિનાય કરવું પડશે કે આખા ગ્રુપને આપણે રોકી શકીએ રોકી શકાય ને આખા ગ્રુપને રોકી શકાય અચ્છા એટલે એના માટે પ્રેક્ટિકલ સ્ટેપ્સ કયા હશે આપણે જે લીધા એ જ રીતે હશે ના અલગ છે એના માટે સ્ટેપ્સ અલગ છે ઓકે એટલે આપણે જ્યારે યુઝર્સ તરીકે કમલ જોશી સાહેબને એડ કરીએ એની જગ્યાએ આપણે એઝ અ ગ્રુપ બાયસેકને એડ કરવાનું થશે હા ઓકે અને એ રીતે આપણે કરશું તો હવે જ્યારે મિતેશભાઈ લોગિન કરશે તો એમને પણ એ દેખાશે નહીં રાઈટ તો દર્શક મિત્રો હું એમ કહું છું કે એકવાર ફટાફટ એક વસ્તુ જોઈ લેવામાં આવે અત્યારે તમે જોઈ શકો છો કે કમલ સર જે છે લોગિન કરીને એમએસ ઓફિસ નથી કરી શકતા અભિજીત અને મિતેશભાઈ જોઈ શકે છે તો ફટાફટ એક વસ્તુ જોઈએ કે એડમિનમાં લોગિન થઈએ અને એડમિનમાં લોગિન થઈને પૂરા ગ્રુપને રિસ્ટ્રિક્ટ કરીએ આપણને પ્રેક્ટિકલ સ્ટેપ્સ બતાવશે મિતેશભાઈ લોગ ઓફ કરીએ છીએ આપણે સિસ્ટમને લોગ ઓફ કરી અને એડમિનમાં લોગિન કરીએ છીએ એડમિટનો પાસવર્ડ મિતેશભાઈને ખ્યાલ છે પરફેક્ટ ફરીથી એજ સ્ટેપ્સ માય પર ક્લિક ખૂબ જ સરસ લોકલ યુઝર્સ એન્ડ ગ્રુપ્સ જે આપણે આપણે હમણાં કર્યું ઓકે અને ઓફિસ લોક કરવાનું છે આઈ થિંક મિતેશભાઈ આપણે સી ડ્રાઈવમાં પ્રોગ્રામ ફાઇઝમાં જોવું પડશે ઓકે હા એટલે હું એવું કહું છું કે આપણે જે પહેલા બતાવ્યું હતું સી ડ્રાઇવ પ્રોગ્રામ ફાઇલ્સ એમએસ ઓફિસ એમાં જ આપણે જઈને પ્રેક્ટિકલ દર્શક મિત્રોને સમજાવીએ મિનિમાઇઝ માય કમ્પ્યુટર સી ડ્રાઇવ પ્રોગ્રામ ફાઇલ્સ એમએસ ઓફિસ રાઇટ ક્લિક શેર એન્ડ શેરિંગ સિક્યુરિટીઝ ઇઝ अवेलेबल ओके અને હવે આપણે અહીંયા એડ કરીએ છીએ એક યુઝર નહીં પહેલાં આપણે એક યુઝર એડ કર્યો હતો કમલ જોશી સરના નામનો હવે આપણે એક પૂરું ગ્રુપ એડ કરીએ છીએ એડ અને ફાઇન્ડ કરીએ એડવાન્સમાં જઈએ સોરી ફાઇન્ડ યુઝર્સ એમાં આપણને બાયસેક ગ્રુપ જોવા મળે છે બાયસેક ગ્રુપમાં જઈ અને આપણે ઓકે કરીએ છીએ બાયસેક ગ્રુપની અંદર આપણે એડવાન્સમાં જઈને હવે બાયસેક ગ્રુપને સિલેક્ટ કરી અને જેમ મિતેશભાઈ કીધું એમ ડિનાય દર્શક મિત્રો આ સ્ક્રીનને ખૂબ જ સારી રીતે નિહાળો કારણ કે આ ડિનાઇન્ડ કરવું મતલબ કે રિસ્ટ્રિક્ટ કરવું એવા લોક્સ કરી દેવા જેથી તમે આ ગ્રુપના દરેક વ્યક્તિને આ સોફ્ટવેરથી રિસ્ટ્રિક્ટ કરી રહ્યા છો એપ્લાય કરશું ઓકે કરશું એપ્લાય ઓકે અને સિસ્ટમને લોગ ઓફ કરી રહ્યા છીએ સિસ્ટમને લોગ ઓફ કરીને મિતેશભાઈ પોતે એમનો યુઝર એડ કરશે એમનો પાસવર્ડ છે ફોર ફાઈવ સિક્સ લોગ ઓફ પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન મિતેશ એમનો પાસવર્ડ ફોર ફાઇવ સિક્સ એન્ટર અને બરાબર છે સ્ટાર્ટ પ્રોગ્રામ એમએસ ઓફિસ એમએસ એક્સેલ કેન્સલ પરંતુ એક્સેલનો કોઈ રિસ્પોન્સ નથી મિતેશભાઈને કોઈ વોર્નિંગ નથી કારણ કે આપણે આ ગ્રુપને રિસ્ટ્રિક્ટ કરી દીધું છે આ ગ્રુપની અંદર આવેલા દરેક યુઝર્સ હવે આ સોફ્ટવેર જોઈ નહીં શકે મિતેશભાઈ આપણે ખૂબ જ ઓછા સમયમાં આ વસ્તુ તો જોઈ કે યુઝર્સ બનાવવા ગ્રુપ્સ બનાવવા ગ્રુપ્સને મેનેજ કરવા અને કદાચ આપણી પાસે અહીંયા બાયસેક સ્ટુડિયોમાં નેટવર્ક હોત તો આપણે બહુ સારી રીતે પ્રેક્ટિકલ કરી શકત પરંતુ કોઈ પ્રોબ્લેમ નથી તમારી પાસે પણ એડમિનિસ્ટ્રેટર છે જ દર્શક મિત્રો જે આખા નેટવર્કનું સંચાલન કરે છે અને અસંખ્ય યુઝરો જે તમારા સ્ટુડન્ટ્સ છે જે લોગ કરે છે આજે જ આવા રિસ્ટ્રિક્શન આપી અને તમે પોતે એઝ અ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર બનાવો બહુ જ સારી રીતે ચર્ચા થઈ પરંતુ હજુ આપણે એ બાકી છે કે કોમ્પ્યુટરને આપણે પ્રોટેક્ટ કેમ કરવું ખાસ પેનડ્રાઈવની વાત કરવાની કારણ કે આજે જ્યારે પણ સેકન્ડરી મેમરી તરીકે પેન સીડી કે ડીવીડી આવતી હોય છે ત્યારે એની સાથે અસંખ્ય વાયરસ લઈને આવતી હોય છે અને ખાસ આજકાલના સ્ટુડન્ટ્સ અને હું પોતે આજે એમ કહી કે આજે પેનડ્રાઈવે માહિતી સ્ટોર કરવાનું સ્વરૂપ એટલું નાનું થઈ ગયું છે કે ચાર જીબી અને આઠ જીબીની પેનડ્રાઈવમાં આપણે અસંખ્ય મૂવીઝ અને એની સાથે કેટલા બધા વાયરસ લઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાયરસને સ્પ્રેડ કરતા હોય છે તો આજે હવે મિતેશભાઈ સાથે એક વસ્તુ એ જોશું કે શું હું મારા કોમ્પ્યુટરની અંદર યુએસ બીને એવી રીતે લોક કરી શકું કે જેથી હું જ્યારે લોગિન કરું ત્યારે મને યુએસબી ઓન મળે પરંતુ જ્યારે કોઈ બીજા યુઝર્સ લોગિન કરે ત્યારે યુએસ બીમાં પેન ઇન્સર્ટ કરવા છતાં પણ મને યુએસ બી ડિટેક્ટ ના થાય આ એક બહુ અદ્ભુત વસ્તુ છે કારણ કે પેન દ્વારા ઘણી વખત ઘણા બધા વાયરસેસ આવતા હોય છે તમારા પર્સનલ ઘર માટે એમ જ કોમ્પ્યુટરના જે પણ કોલેજીસ કે શાળાઓમાં કોમ્પ્યુટર છે એના માટે આ વસ્તુ બહુ જ સારી છે પ્રેક્ટિકલી આપણે ડેમોન્સ્ટ્રેશન જોઈએ ફરીથી પહેલી જ વસ્તુ યાદ રાખશું એન્ડ એપલ્સ અ ડે કિપ્સ અ ડોક્ટર આવે અને આજે હું ફરીથી કહીશ કે માય કોમ્પ્યુટર ક્લિક મેનેજ કોમ્પ્યુટર મેનેજમેન્ટમાં જઈને આપણે ઘણું બધું કરી શકીએ છીએ દર્શક મિત્રો આપણે પ્રેક્ટિકલી જોઈએ સમય નહીં બગાડશું હા અત્યારે આપણે જે છે એ મિતેશભાઈના લોગિનમાં છીએ ફટાફટ આપણે બહાર જશું અને આઈ થિંક મિતેશભાઈ ઓકે માય કોમ્પ્યુટર અહીંયાથી દેખાય છે હા બહુ સરસ મેનેજ જઈએ એમાં આપણે અત્યારે ડિવાઇસમાં જઈ રહ્યા છીએ ડિવાઇસ મેનેજમેન્ટ ઓકે શું મેસેજ આવ્યો સ્ક્રીનમાં યુ ડુ નોટ હેવ સુ સિક્યુરિટી પ્રીવિલેજ કારણ કે મિતેશ માં લોગ કરેલું છે ઓકે એટલે મિતેશને સિક્યુરિટીના પ્રિવિલેજીસને નહીં ઓકે કરીએ આપણે અને અહીંયા યુએસબી ડ્રાઈવ તો આઈ થિંક છે મિતેશભાઈ એકવાર એને ને આપણે ઓન કરીએ ઓકે ફાઇન એનો મતલબ એમ છે કે નીચે રહેલા યુએસબી પોર્ટ પોટ જે છે નીચેના બધા એ ઓન છે યુએસબી પોટ હબ છે એના ઉપર રાઇટ ક્લિક કરીએ પ્રોપર્ટીસ હવે અહીંયા આપણે એને ઇનેબલ ડિસેબલ આઈ થિંક નથી કરી શકતા કારણ કે એડમિનિસ્ટ્રેટર લોગ ઇન જોશે જ એનો મતલબ એમ કે હવે આપણે ફરીથી લોગ ઓફ કરવું પડશે અને એડમિનમાં ફટાફટ લોગ ઇન કરવું પડશે મિતેશભાઈ સ્ક્રીનમાં તમારી સમક્ષ લોગ ઓફ કરી રહ્યા છે લોગ ઓફ કરીને તરત જ આપણે એડમિનમાં જઈએ એડમિનની અંદર પાસવર્ડ એન્ટર કરશું અને પાસવર્ડ એન્ટર કર્યા બાદ તમને ખ્યાલ છે કે સેમ પ્રોસેસ માય કોમ્પ્યુટર મેનેજ મેનેજમાં જઈને ડિવાઇસ મેનેજર ડિવાઇસ મેનેજરમાં યુએસ બી અને યુએસબી ના નીચેના સ્લોટ ને રાઇટ ક્લિક જ સરસ એક મિનિટ દર્શક મિત્રો ખાસ ધ્યાન આપજો એડમિન લોગ લોગિન કર્યું છે તમારી પાસે રાઇટ ક્લિક કરતા માત્ર પ્રોપર્ટી નહીં પરંતુ ઘણું બધું દેખાય છે મિતેશભાઈ પોતે સમજાવશે કે શું છે પહેલો ઓપ્શન છે અપડેટ ડ્રાઈવર બીજું ડિસેબલ છે ત્રીજું અનઇન્સ્ટોલ હમ ચોથું છે સ્કેન ફોર હાર્ડવેર ચેન્જીસ આપણે આને લોક કરવી હોય તો મિતેશભાઈ જરૂર થઈ શકે લોક કરવા માટે આપણે ડિસેબલ નામનું ઓપ્શન તમને દેખાઈ રહ્યું છે અહીંયા સ્ક્રીન પર

વર્કઆઉટ નહીં કરે મતલબ કે હું જ્યારે પણ મારી પેન ડ્રાઈવ એમાં ઇન્સર્ટ કરીશ એ યુએસ બીની અંદર પેન ફાઉન્ડ કે યુએસબી ફાસ્ટર ડેટા ડિવાઇસીસ ફાઉન્ડ આવો કોઈ પણ મેસેજ નહીં આવે અને જો મેસેજ જ નહીં આવે તો પછી આપણે એમ કહી શકાશે કે ડેટા ટ્રાન્સફર નહીં થઈ શકે ડેટા ટ્રાન્સફર ના થાય એ વધારે સારું છે કારણ કે ડેટા ટ્રાન્સફરની સાથે સાથે કેટલા બધા વાયરસ આવે અને આપણી આખી સિસ્ટમને બગાડે એના કરતાં આપણે નેટવર્ક્સમાં જઈ અને આ રીતે આપણે યુએસબી બી ડિવાઇસીસની અંદર વસ્તુ કરીએ બીજી વસ્તુ જ્યારે ડિવાઇસ મેનેજમેન્ટની વાત ચાલી છે ત્યારે ખાસ એક વસ્તુ એ જોવાની કે આપણે એક ખાસ એ જોવું છે કે આપણે આપણા કોમ્પ્યુટરને જ્યારે આપણે લઈએ છીએ પરચેસ કરીએ છીએ ત્યારે આપણી પાસે કયું પ્રોસેસર છે કઈ હાર્ડડિસ્ક છે અને હાર્ડડિસ્કની અંદર આપણને ખ્યાલ છે સી ડ્રાઈવ ડી ડ્રાઇવ અને ઈ ડ્રાઈવ હોય છે પરંતુ મારે ઘણી વખત એવી જરૂર પડી છે કે મારે જ્યારે મેં વેન્ડર્સ પાસેથી લીધું ત્યારે સી ડ્રાઈવ ડી ડ્રાઈવ અને ઇ ડ્રાઈવ છે પરંતુ મારે ત્યારબાદ એવી જરૂર છે કે ડી ડ્રાઈવની જગ્યાએ મારે બીજા બે ત્રણ પાર્ટીશન જોતા છે દર્શક મિત્રો પણ બહુ જ કામનો પ્રશ્ન છે અને એ આજે અમે અહીંયાથી શીખવાડીને જ જશું પ્રેક્ટિકલમાં માત્ર પાંચ મિનિટ જોઈએ કે શું છે આ વસ્તુ મિતેશભાઈ આપણે પ્રેક્ટિકલી જોઈએ કે આપણા કોમ્પ્યુટરની અંદર ડી ડ્રાઈવમાં શું રહેલું છે આ માય કોમ્પ્યુટરને મેનેજને આપણે મિનિમાઇઝ કરીએ કે બંધ કરીએ યુએસબી ડ્રાઈવ તો લોક થઈ ગઈ છે આઈ થિંક ઓકે અને મિનિમાઇઝ કરીએ છીએ અને આપણા માય કોમ્પ્યુટરમાં જઈએ છીએ ઓપન અને ડી ડ્રાઈવમાં રહેલો જે પણ ડેટા છે આઈ થિંક ડબલ ક્લિક કરીએ અને બધા જ ડેટાને આપણે સિલેક્ટ કરીને કંટ્રોલ એક્સ કરીએ છીએ કારણ કે આને ડેટાને હું ટ્રાન્સફર કરી રહ્યો છું અમારું કોમ્પ્યુટર છે અને આ ડેટા હું પાછળ મેળવી શકું એટલે આપણે ઈ ડ્રાઈવમાં જઈએ છીએ નવું ફોલ્ડર બનાવીએ છીએ બેકઅપ ડી નામનું બી એ સી કે ડી એન્ટર ત્યાં જઈને કંટ્રોલ વી આપીએ તમે જોઈ શકો છો કે એક કે બે મિનિટની અંદર તમારા ડી ડ્રાઈવના પ્રત્યેક બધા જ ડેટાને આપણે ઈ ડ્રાઇવમાં લઈ રહ્યા છીએ કારણ કે થોડા જ સમયમાં મિતેશભાઈ ડી ડ્રાઈવનું અસ્તિત્વ ડિલીટ કરી અને એની જગ્યાએ ઘણી બધી ડ્રાઈવને બનાવવાના છે આજે અમે તમને એ પણ બતાવીએ છીએ કે હાર્ડ ડિસ્કના પાર્ટેશન્સ કેમ વધારવા અને કેમ ઘટાડવા આપણો ડેટા છે ડી ડ્રાઈવનો ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે ડી ડ્રાઈવમાંથી ઈ ડ્રાઈવમાં સી ડ્રાઈવ ડી ડ્રાઈવ ઈ ડ્રાઈવ મારી પાસે હાલમાં ત્રણ જ ડ્રાઈવ છે ત્રણ ડ્રાઇવમાંથી આપણે પાંચ ડ્રાઇવ કેમ બનાવી બહુ જ સારી વસ્તુ છે પરંતુ એક વસ્તુનું ફરીથી ટેક કેર કરશું કે અહીંયા આપણી સી ડ્રાઈવનું ફોર્મેટિંગ કે સી ડ્રાઈવના પાર્ટેશન્સને વધારી નહીં શકીએ સી ડ્રાઈવ ઇટ ઇઝ અ બેઝિક ડ્રાઈવ વેર ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ અનધર ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ્સ આર ધેર

ડિસ્ક ડિસ્ક મેનેજમેન્ટ મેનેજમેન્ટ તમારી પાસે છે 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 અને અને નીચે દેખાય સી સિવાયના ડી ડી ઈ મિતેશભાઈ હવે આપણે જગ્યાએ મારે ડી ત્રણ પાર્ટેશન જોતા હોય તો દર્શક મિત્રોને બહુ જ થોડા સમયમાં બતાવી દો કે શું કરશું સૌથી પહેલા આપણે રાઇટ ક્લિક કરીશું ડી ઉપર તમને અહીં દેખાઈ રહ્યું છે ડી ડ્રાઈવ હ બરાબર છે આપણે એને ડિલીટ જ કરી નાખીએ સૌથી પહેલા ઓકે ફાઇન આ પોર્શનને આપણે ડિલીટ કરવું જ પડશે ઓકે ડિલીટ કરીએ છીએ એવું નહી કરીએ તો શું થશે આપણને સ્પેસ ક્રિએટ करवा દે ઓકે એમાંથી એક્સપેન્ડ करवा દે આપણને પાર્ટીશન ઓકે તો આપણે ડિલીટ કરશું કઈ રીતે કરશું ડિલીટ લોજિકલ ડ્રાઈવ ઓકે પ્રોસેસ થઈ રહી છે અને અહીંયા આપણી પાસે કોઈ ડેટા નથી અને ડી ડ્રાઈવ જે છે તમે જોઈ શકો છો ગ્રીન કલર બની ગયો છે મિતેશભાઈ ડી ડ્રાઈવ જે છે એ મારા કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાંથી ચાલી ગઈ છે હવે મારે આના બીજા પાર્ટેશન્સ કરવા હોય તો થઈ શકે ને બિલકુલ એના માટે આપણે અહીંયા જ ફ્રી સ્પેસ તમને આ જે ગ્રીન કલરનું તમને દેખાય છે આ બોક્સ એની પર આપણે રાઈટ ક્લિક કરીશું બહુ સરસ ત્યાં આપણે ન્યુલોજીકલ ડ્રાઈવ નામનું ઓપ્શન દેખાઈ રહ્યું છે ખાસ જો નેક્સ્ટ નેક્સ્ટ લોજિકલ ડ્રાઈવ નેક્સ્ટ ઓકે તમે અહીંયા તમારે જે સ્પેસ આપ્યો હોય સ્પેસ આપી શકો છો અહીંયા આપણે અહીંયા આપણી પાસે અત્યારે 20 uh, GB છે આપણે 10 10 GB ના બે પાર્ટીશન કરવા છે મિતેશભાઈ અહીંયા આપણે 10000 લખશું આઈ થિંક હા 10000 ફટાફટ લખીએ નેક્સ્ટ કરીએ અને D ડ્રાઈવ જે આપણે ડિલીટ કરી દીધી એ D ડ્રાઈવ આપણે નેક્સ્ટ કરીએ અને D ડ્રાઈવ પેદા મતલબ બોન કરીએ છે નેક્સ્ટ અહીંયા વોલ્યુમ ડ્રાઈવ રાખીએ છીએ એમઆઈટી મીટ વન નેક્સ્ટ ફિનિશ દર્શક મિત્રો તમે તમારી સ્ક્રીન સામે જોઈ શકો છો કે દસ જીબીનું એક પાર્ટેશન બની ગયું છે જેનું નામ એમઆઈટી વન છે અને એની અંદર કોઈ પણ ડેટા છે નહીં ઝીરો પર્સન્ટેજ અને દસ જીબીની જગ્યાએ નાઇન પોઈન્ટ સેવન સેવન જીબી યુઝ મળે છે જે હજુ અનયુઝ પાર્ટ જે છે મિતેશભાઈ એ આઈ થિંક દસ જીબીનો છે દર્શક મિત્રોને હવે આના પાછા બે પાર્ટેશન બતાવી દો જેથી આપણા દર્શક મિત્રો જોવે છે યસ ન્યુલોજીકલ ડ્રાઈવ નેક્સ્ટ બરાબર છે દસ ની જગ્યાએ આપણે પાંચ હજાર કરશું નેક્સ્ટ એફ ની જગ્યાએ આપણે કોઈ પણ નામ લઈ શકશું આઈ થિંક ઝેડ લઈએ તો મિતેશભાઈ ચાલશે ચાલશે ઓકે અને ત્યાં આપણે નામ આપશું એમ આઈટી ટુ Next. Finish.